અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી. ગરીબનગરમાં હવે ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી પડ્યું. ગરીબનગર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. બીયુ પરમિશન વગરના જેટલા પણ એકમો હતા તેના પર એએમસીએ તબાઈ બોલાવી છે, આ કાર્યવાહી કરી છે. સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ ડિમોલેશન સ્થળ ખાતે પણ પહોંચ્યા હતા. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રદીપ કચ્યા જોડાઈ ગયા છે. પ્રદીપ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી, બીજી તરફ વિરોધ પણ. બિલકુલ ધ્રુવિશા, અમદાવાદના બાપુનગર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી જે છે તે એસટીઆઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજકોટની અંદર ટીઆરબી કેમ્પ ઝોન જે છે જેની અંદર અગ્નિકાંડ સર્જાયો હતો, ત્યારબાદથી અમદાવાદ શહેર કોર્પોરેશન જે છે તે એક્શનમાં આવ્યું હતું. અને અમદાવાદ શહેરની અંદર જેટલી પણ બિલ્ડિંગો જે પીયુ પરમિશન વગરની હતી તે તમામ બિલ્ડિંગો ઉપર અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે છે તે બુલડોઝર ફેરવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. અને જે અંતર્ગત આજે બાપુનગર ખાતે ગરીબનગર નજીક આવેલી એક આ મસ્જિદ જે છે કે જે મસ્જિદની પાસે બીયુ પરમિશન ન હોવાના કારણે તેની અંદર જે તોડફોડ જે છે તે કરવામાં આવી છે. અને એસટીડી વિભાગની કામગીરી જે છે તે અહીંયા જોવા મળી હતી. જ્યારે એસટીડી વિભાગની અહીંયા કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન અહીંયા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ચૂક્યા હતા અને સાથે તેની માટે પોલીસનો મોટો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. અહીંયા આસપાસના 6 જેટલા પોલીસ સ્ટેશનના પીઆઈ કક્ષાના અધિકારી અને સાથે 3 જેટલા એસીપી કક્ષાના અધિકારીઓ જે છે તે અહીંયા બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. ધ્રુવિશા, જ્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અહીંયા કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ જે છે તેઓ પણ અહીંયા આવ્યા હતા અને તેમના દ્વારા એક વાત પણ કહેવામાં આવી હતી કે અમદાવાદની અંદર ના માત્ર એક આ મસ્જિદ પરંતુ અનેક એવી જગ્યાઓ છે કે જેની પાસે બીયુ પરમિશન નથી અને કોર્પોરેશને તમામ બીયુ પરમિશન વગરની જે બિલ્ડિંગો જે છે તેને ક્યાંક છાવરી રહી હોય તેવી વાત કરી રહી છે. અને બીજી તરફ આ પ્રકારની ધાર્મિક બિલ્ડિંગો જેટલી છે તેને તોડી પાડવા માટે કોર્પોરેશનની ટીમ જે છે તે આગળ હોવાની વાત જે છે તે શહેઝાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવી હતી. જો કે આગામી સમયમાં શહેઝાદ ખાન પઠાણ દ્વારા એસ્ટેટ વિભાગને એક લિસ્ટ પણ આપવાની વાત જે છે તે કહી ગયા હતા કે આ એક બિલ્ડિંગ તોડી છે જે ધાર્મિક બિલ્ડિંગ હતી, પરંતુ બીજી તરફ એવી અનેક બિલ્ડિંગો જે છે કે જે અમદાવાદ શહેરની અંદર બીયુ પરમિશન વગર ધમધમી રહી છે અને આગામી સમયમાં તેનું એક લિસ્ટ જે છે તે વિપક્ષના નેતા તરીકે અને વિપક્ષ દ્વારા એક રજૂ કરવામાં આવશે એસ્ટેટ વિભાગને. અને એ પણ માંગ કરવામાં આવશે કે જે પ્રકારે આ મસ્જિદને તોડવામાં આવી તે પ્રકારે એ તમામ બિલ્ડિંગો જે છે તેને પણ તોડવામાં આવે તેવી તેમણે આશા પણ વ્યક્ત કરી હતી. જી જી પ્રદીપ, માહિતી બદલ આપનો આભાર. जहां पर मस्जिद बनी गई है जिनको थोड़ा समय दिया जाता तो उस बांधकाम को लीगलाइज भी किया जा सकता था, लेकिन यहां पर अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी छाती तान कर आकर मस्जिद को तोड़ने का कार्य सुबह से कर रहे हैं. सबसे बड़ा सवाल तो यह आता है कि खुद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के सभी जोन में यदि सबसे ज्यादा इनलीगल बांधकाम चलते हो तो इसी जोन में चलते हो. 32 ऐसे बिल्डिंग है जो अवैध बनी गई है जिनके ऊपर जेसीबी नहीं चल रहा है, उसकी लिस्ट भी डेप्यूटी म्युनिसिपल कमिश्नर को दी जाएगी. R3 जोन अहमदाबाद शहर का ऐसा विस्तार जहां पर एक ईंट भी बिना परमिशन के नहीं रखी जा सकती, वहां पर उद्योगपतियों ने बड़े बड़े फार्म हाउस बनाए गए हैं, वहां पर उद्योगपतियों के बड़े बड़े बंगले बनाए गए हैं. एक भी IAS की ताकत नहीं है कि वहां जेसीबी ले जाकर वहां पर उनका मकान तोड़ के बताए. लेकिन एक मस्जिद को शहीद करने का कार्य जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी करते हो तो वो ये भूल जाए.